ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય શ્રી કૃષ્ણ કથાના એકાદશ સ્કંધમાં વર્ણન આવે છે કે શ્રી કૃષ્ણ સવાસો વર્ષે સ્વધામમાં પધાર્યા ત્યારે પણ માથાનો એક વાળ પણ દોળો થયો ન હતો મનુષ્યનું મન કોઈ પણ રસમાં ફસાયેલું હોય છે આ કથામાં હાસ્ય રસ છે વીર રસ છે શૃંગાર રસ છે કરુણ રસ છે ભયાનક રસ પણ છે તમામ રસો અહીં ભણ્યા છે કારણ શ્રી કૃષ્ણ પોતે જ રસ સ્વરૂપ છે શાસ્ત્ર કહે છે રસો વૈ સહ મહાપુરુષો હસતા પણ નથી અને રડતા પણ નથી તેઓ શાંત રસમાં સ્થિર રહે છે સુખદેવજી હસતા નથી કે રડતા નથી સાહિત્ય શાસ્ત્રમાં નવ રસ બતાવ્યા છે હાસ્ય વીર કરુણ બિભત્સ અદ્ભુત રૌદ્ર ભયાનક શૃંગાર અને શાંત પણ સાહિત્યમાં દર્શાવેલા નવ રસ ઉપરાંત શ્રીમદ્ ભાગવતમાં એક દસમો રસ બતાવ્યો છે તે છે પ્રેમ રસ સૌથી શ્રેષ્ઠ પ્રેમરસ પણ આ કૃષ્ણ કથામાં છલોછલ ભર્યો છે કૃષ્ણ લીલા એ હકીકતમાં પ્રેમ રસ લીલા છે જગતમાં બધા રસ છે તેમાં કડવાશ ઘણી છે મીઠાશ ઓછી છે એક ભક્તિ રસ જ એવો છે કે જેમાં પૂર્ણ મીઠાશ છે અતિ મધુર તો પ્રેમ રસ છે મિત્ર સાથે પ્રેમ કરે એ પ્રેમ કહેવાય પણ સર્વ સાથે પ્રેમ કરે એ પરમ પ્રેમ કહેવાય માનવ જીવનની એ વિશેષતા હોવી જોઈએ કે કૃષ્ણ પ્રેમમાં પાગલ બની જવું રોજ ઠાકોરજીને પ્રાર્થના કરવાની આપ મારા મનને ખેંચી લેજો મારામાં એવી શક્તિ નથી કે હું મારા મનથી તમને ખેંચી શકું ભગવાન જેના મનને ખેંચી લે છે તેનું મન સંસારમાં જતું નથી વિહમાં કે પ્રેમમાં હૃદય આર્દ્ર બને છે ત્યારે રસાનુભૂતિ થાય છે શ્રી કૃષ્ણ કથામાં સર્વ પ્રકારના જીવોનું આકર્ષણ છે સાધારણ રીતે જીવોના ચાર ભેદ છે એક પામર બીજું વિષયી ત્રીજું મુમુક્ષુ અને ચોથું ગુક્ત પામર જીવ કોને કહેવાય અધર્મથી ધન કમાયું હોય અને અનૈતિકી ભોગવતો હોય એ પામર જીવ છે ધર્મથી કમાઈ ઇન્દ્રિય સુખ ભોગવે તે વિષયી જીવ છે સંસાર બંધનમાંથી છૂટવાની ઈચ્છા રાખે તે મુમુક્ષુ છે કનક અને કાંતારૂપી માયાના બંધનમાંથી છૂટેલો પ્રભુમાં તન્મય છે એ મુક્ત છે મહાપ્રભુજીએ કહ્યું છે રાજસ તામસ સાત્વિક એવી કોઈ પણ પ્રકૃતિનો જીવ હોય તેને કૃષ્ણ કથામાં આનંદ આવે છે ગમે તેવો જીવ હોય તે કૃષ્ણ કથા સાંભળે તો ધીરે ધીરે શ્રી કૃષ્ણ તેમના મનનું આકર્ષણ બને છે તેથી શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંદના ત્રણ વિભાગ કર્યા છે રાજસ પ્રકરણ તામસ પ્રકરણ અને સાત્વિક પ્રકરણ શ્રી કૃષ્ણ કથા સર્વને ઉપયોગી તથા આનંદ આપનારી છે કારણ શ્રી કૃષ્ણ ભોગી છે અને મહાન યોગી છે શ્રી કૃષ્ણ મહાન યોગી છે તેથી સુખદેવજી જેવા યોગીને તેની કથામાં આનંદ આવે છે પ્રભુજીએ ગૃહસ્થાશ્રમ અને સંન્યાસનો આદર્શ સમન્વય જગતને બતાવ્યો છે શ્રી કૃષ્ણ કેવળ સોળ હજાર રાણીઓ વચ્ચે વિરાજે છે તેવું નથી સંન્યાસીઓની વ્યાસ પૂજામાં પણ અગ્રસ્થાને વિરાજે છે શ્રી કૃષ્ણ પાસે એવી એક દિવ્ય કળા છે કે સોળ હજાર રાણીઓમાં પણ અનાસક્ત ભાવે રહી સર્વ સાથે પ્રેમ કરે છે તેનું નિર્દેશન શ્રી કૃષ્ણની છેલ્લી લીલામાં દેખાય છે શ્રી કૃષ્ણને સોળ હજાર રાણીઓ છે પણ કોઈનામાં તે આસક્ત નથી પતિ પત્ની પ્રેમ કરે પણ એકબીજાના શરીરમાં આસક્તિ ન રાખે કામભાવથી ભેદમાં આસક્ત બને તો પતિ પત્ની બંનેનું પતન થાય છે શ્રી કૃષ્ણ સર્વ રાણીઓને પ્રેમ કરે છે પણ કોઈ રાણીમાં આસક્ત બનતા નથી આપણે આજે પ્રેમ શબ્દને સારો રહેવા દીધો નથી વિકાર અને વાસના હોય ત્યાં પ્રેમ નથી તેને મોહ કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારના તેમના સ્વરૂપનું વર્ણન સુખદેવજીએ કર્યું છે પચીસ વર્ષના યુવાનને પણ શરમાવે તેવી દિવ્ય અંગ્ર ક્રાંતિ છે શ્રી કૃષ્ણ નિત્ય યુવાન છે કામનો માર ખાય તેને વૃદ્ધાવસ્થા આવે ક્યાંય એવું વર્ણન આવતું નથી કે ભગવાનના વાળ ધોળા થયા છે એકસો વર્ષની ઉંમરે પણ એક પણ વાળ ધોળો નથી થયો કે એક પણ દાંત પડ્યો નથી એવું દિવ્ય સ્વરૂપ છે તેથી તેઓ યોગીઓને પણ વ્હાલા લાગે છે ખરા મહાયોગીઓનું આ લક્ષણ છે શ્રી કૃષ્ણ યોગીઓને અને ભોગીઓને વાલા છે હરિ ઓમ